મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે બંદસોર જિલ્લામાં ભારે વરસાદથી ચંબલ અને શિવના નદીએ ભયજનક સપાટી વટાવી છે ગાંધીસાગર ડેમના દસ દરવાજા ખોલાતા સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડાયું હોવાથી શિવના નદી તોફાની બની છે શિવના નદીમાં પૂર આવતા પશુપતિનાથ મહાદેવ મંદિર જળમગ્ન થયું છે મંદિરનું ગર્ભગૃહ પણ જળમગ્ન થતાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવાય છે ગાંધીસાગર ડેમના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મુકાયો છે તો બીજી તરફ શાજાપુરમાં સતત ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણીના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શાહજાપુરમાં પાણી ભરાવાથી એસડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તો બીજી તરફ મધ્યપ્રદેશમાં કુંભરાજના ભમાવતમાં પૂરની સ્થિતિ સર્જાય છે સતત વરસાદથી પાર્વતી નદીમાં જળસ્તર વધ્યા છે નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસતા ભારે નુકસાન થયું છે હજુ ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહીને જોતા લોકો પોતાના ઘરની છતો પર ચઢ્યા છે જિલ્લાની સિંધ અને પાર્વતી નદીમાં સતત પાણીની સપાટી વધતા નદીઓ તોફાની બની છે તો મધ્યપ્રદેશના નરસિંહપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે નર્મદા નદી અહીં રોદ્ર સ્વરૂપે વહી રહી છે રાજ્યમાં મેઘતાંડવથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદથી નદીઓ તોફાની બનતા તંત્રએ લોકોને નદી કિનારા નજીક ન જવા અપીલ કરી છે તો મધ્યપ્રદેશમાં વરસાદી આફત વધતા રાજ્યના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી શિવરાજસિંહે હવાઈ નિરીક્ષણ કર્યું છે શિવરાજસિંહે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે મુશ્કેલીઓ અંગે વાતચીત પણ કરી છે ત્યારબાદ અનેક વિસ્તારોમાં બોટ દ્વારા નિરીક્ષણ કર્યું તથા સ્થાનિકો સાથે મદદ અંગે ચર્ચા કરી છે મધ્યપ્રદેશ પર વરસાદી આફત આવતા સરકાર સતર્ક બની ગઈ છે